स्थानिक स्वराज्य चूंटणी प्रचार पड़घम शांत थई जशे। प्रचार अंतिम दिवसे अमरेली शहर भाजप द्वारा एक रेली नु आयोजन करवामां आव्युं हतुं। शहर भाजप कार्यालय थी केसरिया शाखा में सज्ज थई रेली नो प्रारंभ थयो हतो। रेली शहरना मुख्य राजमार्गो परथी पसार थई नागनाथ महादेव मंदिरे समाप्त थई हती। आजे प्रचार बंद थई जता हवे दरेक उम्मेदवारो ग्रुप मीटिंगोनुं आयोजन हाथ धरशे। आगामी तारीख 28 ना रोज मतदान होवाथी उम्मेदवारो अंतिम समये एडी चोटीनुं जोर लगावशे। आ रेलीमां भारत माता की जय वंदे मातरमना नारा लगावामां आव्या हता। आ रेलीमां अमरेली जिल्ला भाजप प्रमुख कौशिकभाई वेकरिया, मुकेशभाई संघाणी, शहर भाजप प्रमुख तुषारभाई जोशी, नगरपालिकाना भाजपना महिला उम्मेदवारों सहित तमाम उम्मेदवारों तेमज भाजपना कार्यकरो मोटी संख्या में जोड़ाया हता। જનતાનો જે મૂડ છે એ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જે 44 ઉમેદવાર અત્યારે નવયુવાનો એજ્યુકેટેડ અને વેલ શિક્ષિતને સેટ એવા મૂક્યા છે ત્યારે આજે 44 બેઠક ભારતીય જનતા પાર્ટીની અમરેલી જીતવા જઈ રહી છે અને સુરતમાં જેમ એક કોંગ્રેસ મુક્ત સુરત થયું એમ અમરેલી કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે એવું આજે આ વાતાવરણ ઉભર થઈ રહ્યું। અમરેલી જિલ્લામાં જે રીતે તમે માહોલ જોઈ રહ્યા છો અનુસંધાને આગામી 28 તારીખે ભારતીય જનતા પાર્ટી તરફ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરવાના છે અને 2 તારીખે જ્યારે પેટીઓ ખુલશે ત્યારે પૂરા જિલ્લામાં કેસરિયો માહોલ સવાનો છે। એક પણ તાલુકો કે જિલ્લો અમે કે હારવાના નથી અને જ્યારે તરફ ભારતીય જનતા પાર્ટીનો માહોલ ખૂબ સારો છે અને બધી સીટો અમે જીતશું એવો અમને પૂરો વિશ્વાસ છે। કોંગ્રેસ મુક્ત થશે અમરેલી? અમરેલી 100% કોંગ્રેસ મુક્ત થશે એમાં કોઈ શંકાના સ્થાન નથી।